जय श्री स्वामीनारायण। विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण गुरुकुल रापर। आपने धोरण 7 विषय विज्ञान एमो पार्ट 11 प्राणियों ने वनस्पतियों वहन एमा आपने भाग एक मो अगाऊ जोई चुक्या था अने अवे आजे भाग बे मो आगर जोईशु। तो जोयु तू के आपने के रुधिर वहन तंत्र એમાં રક્તકણો, શ્વેતકણો, હિમોગ્લોબિન, રુધિર અનેક વિશે આપણે ચર્ચા કરી હતી। હવે આજે આપણે આગળ જોવાનું છે કે હૃદય વિશે। તો હૃદય જોઈએ તો કે કોઈ પણ કાર્ય જો યંત્ર કે પંપ હોય એ સતત ચાલતો રહેશે તો અમુક સમયે બંધ થઈ જતો જોવા મળે છે। પરંતુ આપણા શરીરમાં એક એવું અંગ છે કે જે આખા આજીવન આપણે જન્મ્યા ત્યારથી કે મૃત્યુ પામીએ ત્યાં સુધી જો પંપનું કાર્ય કોઈ કરતું હોય તો તે છે હૃદય। હૃદય ના હોય તો આપણું શરીર ચાલે તેમ નથી। જે હૃદય છે આપણા શરીરની અંદર એ સતત ધબકતું એ ચાલતું જ હોય છે। એના ઉપર આપણું આખું જીવન એટલે કે શરીર જોવામાં ચાલતું જોવા મળે છે। એમ હૃદય સતત ધબકતું અને પંપ તરીકે કાર્ય કરતું અંગ છે કે જે રુધિર અને તેમાં રહેલા દ્રવ્યનું વહન કરે છે। હવે જે હૃદય છે એમાં રુધિર સતત વહે છે અને દ્રવ્યનું એ સેવન કરતું વહન કરતા જોવા મળે છે। વિચારો, એક પંપ જે વર્ષો સુધી ટક્યા વિના કાર્ય કરે છે એ તદ્દન અસંખ્ય। એટલે કોઈ પણ પંપ હોય એ સતત ચાલુ રહી શકતો નથી, છતાં પણ આપણું હૃદય અટક્યા વિના પંપ તરીકે કાર્ય કરે છે। ચાલો હવે આપણે હૃદય વિશે અભ્યાસ કરીએ। હૃદય એ ઉરસ ગુહામાં આવેલું નીચેની બાજુએથી થોડું ડાબી બાજુએ નમેલું હોય છે। હવે જે હૃદય છે એ આપણી શરીરની અંદર જે ઉરસ ગુહા છે એની નીચે ડાબી બાજુ સે નમેલું હોય છે। આંગળીઓની અંદરની તરફ વારીને મુઠ્ઠી વારો। હવે તમને બધાને મનમાં પ્રશ્ન થતો હશે કે આપણું હૃદય એ કેટલું માપનું હોય, કેવું હશે એમ। તો આપણું હૃદય એટલે કે દરેકની હાથની મુઠ્ઠી વરે તેટલું દરેકનું હૃદય હોય છે। જેની હાથની મુઠ્ઠી જેવી વરે એટલા માપનું હૃદય હોય છે, એટલે કે દરેકના હાથની મુઠ્ઠી જેવું હૃદય હોય છે। તમારું હૃદય સામાન્યપણે હાથની મુઠ્ઠી જેટલું કદ ધરાવે છે। જો ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર ભેગું થાય તો શું થાય? હવે આપણે જે શ્વાસમાં ઓક્સિજન લઈએ છીએ અને ઉચ્છવાસ તરીકે કાર્બન ડાયોક્સાઇડ જે બહાર કાઢીએ છીએ એમાં એ બંને રુધિર ભેગું થાય તો શું થાય? આવું થતું રોકવા માટે હૃદય 4 ખંડ ધરાવે છે। હવે આ રુધિર ભેગું થાય તો શું થાય? તો એના માટે આપણે હૃદયની અંદર 4 ખંડ આવેલા છે। ઉપરના 2 ખંડ કણકો એટલે એકવચક કણક અને નીચેના 2 ખંડ એટલે શેકપોક તરીકે ઓળખાય છે। હવે તમારે બુક ખોલવાની છે દરેક વિદ્યાર્થી મિત્રોએ અને 124 પેજ નંબર ઉપર હૃદયના મનુષ્યનો જે હૃદયનો છેદ છે એની આકૃતિ આપવામાં આવેલી છે। તો ઉપરના ભાગમાં બતાવી છે કે જે ઉપર છે એ મહાશિરા છે અને બીજી બાજુ જમણી બાજુએ મહાધમની છે। નીચે ફુસ્ફુસીય ધમની અને ફુસ્ફુસીય શિરા એ બે આવેલી છે। પછી નીચે ડાબું કણક અને જમણું કણક આવેલું છે। એની નીચે કણકની નીચે ડાબું શેપક અને સંપૂર્ણ 2 ભાગમાં વિભાજિત કરતો પડદો એટલે કે જે 2 કણક છે ડાબું શેપક અને જમણું શેપક એની વચ્ચે સંપૂર્ણ રીતે 2 ભાગમાં વહેંચાય એટલે વિભાજિત કરતો એક પડદો આવેલો છે એ આ હૃદયની આકૃતિ સમજાવવામાં આવી છે આપણને। આકૃતિ 11.4 આ બંને વચ્ચે આવેલ પડદાને કારણે ઓક્સિજન યુક્ત અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ભેગું થતું નથી। એટલે કે જે ઓક્સિજન યુક્ત છે અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત જે રુધિર છે એ આ 2 વચ્ચે પડદો આવે છે તેના કારણે એ બંને ભેગું થઈ જતું નથી।
પરિવહન તંત્રના કાર્યને સમજવા માટે હૃદયની જમણી બાજુએથી શરૂઆત કરો. આપણે આગળના પેજ ઉપર જોયું હતું કે આકૃતિ 11.3 અને આપેલ તીરની દિશાનીને અનુસરવાનું છે. આ તીર હૃદયથી ફેફસા તરફ અને હૃદયથી શરીરના તમામ ભાગો તરફ વૃદ્ધિનું વહન દર્શાવે છે. આપણે પરિવહન તંત્રની જે આકૃતિ જોઈ હતી તેમાં જે રુધિર છે એ બધા ભાગો તરફ વહન કરવાનું કાર્ય કરે છે. હવે છે હૃદયના ધબકારા. હૃદયના ખંડોની દિવાલે સ્નાયુઓની બનેલી છે. હવે જે હૃદયનો આપણે ખંડો છે બધા, એની જે દિવાલો છે આજુબાજુ, એ શાની બનેલી છે? તો સ્નાયુઓની બનેલી છે. આ સ્નાયુઓનું લય અનુસાર સંકોચન અને વિકોચન એટલે કે શિથિલન જોવા મળે છે. તાલબદ્ધનું સંકોચન તેના વિકોચનને અનુસરીને એક ધબકારો સૂચવે છે. જે તાલબદ્ધ રીતે એટલે કે આપણું હૃદય ધબકે છે એના વિશે સૂચવે છે. યાદ રાખો, આપણા જીવન દરમિયાન ધબકારા સતત ચાલુ રહે છે. સાચી વાત છે, જો ધબકારા ચાલુ ન રહે તો માણસ જીવી શકે નહીં. જો તમે તમારો હાથ સાથી પર ડાબી બાજુએ રાખશો તો તમને ધબકારાનો અનુભવ થશે. તમારો જે હાથ છે એ છાતીના ડાબા બાજુએ રાખવાનો છે ત્યારે હૃદયના ધબકારા સંભળાશે. ડોક્ટર સ્ટેટોસ્કોપ નામના સાધનની મદદથી તમારા ધબકારા અનુભવે છે. હવે આપણે ડોક્ટર પાસે જઈએ છીએ ત્યારે ડોક્ટર એનું નિદાન કરવા માટે તો સ્ટેટોસ્કોપ નામનું જે સાધન છે એના દ્વારા આપણા હૃદયના ધબકારા જાણી શકે છે. હૃદયના ધબકારાના અવાજને મોટો કરવા માટે ડોક્ટર સાધન તરીકે સ્ટેટોસ્કોપનો ઉપયોગ કરે છે. તે એક ચેસ્ટ પીસ, જે સંવેદનશીલ કંપનશીલ પડદો, બે ઇયરપીસ અને એક નળી ધરાવે છે. હવે ડોક્ટર પાસે બે ઇયરપીસ હોય છે, તે બે કાનમાં નાખે છે અને તે સ્ટેટોસ્કોપની જે નળી હોય છે એ હૃદય ઉપર રાખીને એ ધબકારા જાણી શકે છે, જે જોડાણ તરીકેનું કાર્ય કરે છે. ડોક્ટર સ્ટેટોસ્કોપ દ્વારા હૃદયના ધબકારા સાંભળી હૃદયની પરિસ્થિતિ વિશેનો તાગ મેળવે છે. હવે જે ડોક્ટર છે તે આ હૃદયના ધબકારા સાંભળે છે અને ત્યારબાદ તે આપણા બીમારીનું નિદાન કરી શકે છે. ચાલો આપણી આસપાસ મળી આવે તેવા પદાર્થોની આપણે સ્ટેટોસ્કોપનો એક નમૂનો બનાવીએ. તો હવે તમારે સ્ટેટોસ્કોપ બનાવવો હોય ઘરે તો એ બધા જે સાધનો છે એના નમૂનાઓ ભેગા કરીને એ બની શકે છે. તો ચાલો આપણે આગળ જોઈએ. 6.7 સેમીનો વ્યાસ ધરાવતી ગણી લો, એટલે કે 6 થી 7 સેમીનો જે વ્યાસ ધરાવતી હોય એવી એક ગણની લેવાની છે. તેની પર રબરની ટ્યુબ 50 સેન્ટીમીટર લાંબી. એક રબરની જે ટ્યુબ આવે છે એ કેટલી લાંબી? 50 સેન્ટીમીટર જેટલી. ચુસ્તપણે લગાવો, રબરને ખેંચીને ગણીના મોં પર લાવો અને ચુસ્તપણે રબરથી બાંધો. હવે જે ગરણી છે એમાં જે 50 સેન્ટીમીટરવાળી જે નળી છે તે જોરથી ખેંચી અને એને રબરથી ચુસ્તપણે બાંધવાની છે. ટ્યુબનો એક ખુલ્લો શેડો કાન આગળ રાખો. હવે જે ટ્યુબનો એક શેડો હતો એ તો આપણે ગરણી સાથે બાંધી દીધો અને બીજો શેડો જે હતો એ ખુલ્લો હતો તો એક કાન પાસે રાખવાનો છે. અને હૃદય ઉપર એ જે ગરણીનો જે ઉપરનો ભાગ ખુલ્લો છે તે રાખવાનો છે અને જે નળીનો એક છેડો ખુલ્લો છે તે આપણી કાન પાસે રાખવાનો છે. આવી રીતે સ્ટેટોસ્કોપ બને છે. હૃદયના ધબકારા અને નાડી દર, તો કોષ્ટક આપેલું છે પેજ નંબર 125 ઉપર. તો એમાં તમારે સૌ પ્રથમ વિદ્યાર્થીનું નામ લખવાનું છે. બાજુમાં આરામદાયી સ્થિતિ હોય એટલે કે કોઈ કાર્ય આપણે કરતા ન હોય તેવી સ્થિતિ હોય ત્યારે આપણે હૃદયના ધબકારા લખવાના છે. અને નાડીદર આપણે અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું નાડીના ધબકારા કઈ રીતે જોવા અને સાંભળવા, તો એ નાડીદરના લખવાના છે. અને બાજુમાં બીજું કોષ્ટક છે એમાં છે કે દોડ્યા પછી, એટલે કે આપણે 4-5 મિનિટ દોડ્યા હોય એ પછીના હૃદયના ધબકારા લખવાના છે અને નાડીદરના પણ ધબકારા લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આરામદાયક સ્થિતિ હોય ત્યારે અને જ્યારે આપણે 4-5 મિનિટ દોડ્યા હોય ત્યારબાદ પછીની સ્થિતિમાં એ ધબકારા તમને અલગ અલગ જોવા મળશે.
ગરીનો પોણો ભાગ હૃદય નજીક સાથી પર રાખવાનો છે. ધ્યાનથી સાંભળો, તમને નિયમિત થરકા સંભળાય છે? આ અવાજ હૃદયના ધબકારાનો છે, એટલે કે નિયમિત થરકાર જે સંભળાય છે એ આપણા હૃદયના ધબકારા છે. એક મિનિટમાં તમારું હૃદય કેટલી વાર ધબકે છે? જ્યારથી 5 મિનિટ દોડીને ફરીથી ધબકાર ગણો. પહેલાં આરામદાયક સ્થિતિમાં જ્યારે તમારે ધબકારા ગણવાના છે, ત્યારબાદ તમે 4 થી 5 મિનિટ દોડ્યા છો, ત્યારબાદ પછી હૃદયના પણ ધબકારા ગણવાના છે. તમારા અવલોકનની સરખામણી કરો. તમારા પોતાના અને તમારા મિત્રના નાડીદર અને હૃદયના ધબકારા આરામદાયી અને દોડ્યા પછીની સ્થિતિના કોષ્ટક 12.11.2 નોંધવાના છે. હવે તમારે તમારા અને તમારા મિત્રના બંનેના આરામદાયી સ્થિતિના અને દોડ્યા પછીના જે ધબકારા છે તે 11.2 કોષ્ટકમાં તમારે નોંધવાના છે. તમને હૃદયના ધબકારા અને નાડીદરમાં કઈ સંબંધ લાગે છે? હૃદયનો દરેક ધબકાર એ ધમનીમાં થરકાર સર્જે છે અને 1 મિનિટમાં થતા ધબકારા અને હૃદયના ધબકારાનો દર સૂચવે છે. હૃદયના બધા ખંડોમાં તાલબદ્ધ ધબકારા એ રુધિરનું પરિવહન અને શરીરના જુદા જુદા ભાગોમાં દ્રવ્યના વહનનું નિયમન દર્શાવે છે. જે આ રુધિર છે એનું પરિવહન થાય છે આપણા શરીરમાં જુદા જુદા અંગોમાં, એ દ્રવ્યનું એ વહનનું એ નિયમન સૂચવે છે. બુર્જો વિચારે છે કે શું વાદરી અને જરવ્યાર હાઇડ્રા પણ રુધિરનું ધરાવે છે? વાદરી અને જરવ્યાર જેવા પ્રાણીઓ પરિવહન તંત્ર ધરાવતા નથી. હવે જરવ્યાર અને જે વાદરી છે એ પરિવહન તંત્ર ધરાવતા નથી, તો તેઓ જે પાણીમાં વસવાટ કરે છે તે પાણી, ખોરાક અને ઓક્સિજનને શરીરમાં પ્રવેશ કરાવે છે. હવે એ પરિવહન તંત્ર ધરાવતા હોતા નથી તો એ ક્યાં વસવાટ કરે છે? તો પાણીમાં કરે છે, અને તે પાણી, ખોરાક અને ઓક્સિજનનો જે શરીરમાં છે એનો પ્રવેશ કરાવે છે. આ પાણી જ ઉત્સર્જક દ્રવ્યો અને કાર્બન ડાયોક્સાઇડને શરીરમાંથી બહાર લઈ જાય છે. હવે બાજુમાં પેજ નંબર 126 ઉપર એક આપણું કોષ્ટક આપેલું છે, તો તે એ કોષ્ટક છે કે એક અંગ્રેજ ચિકિત્સક વિલિયમ હાર્વે. હવે અંગ્રેજ ચિકિત્સકનું શું નામ છે? તો વિલિયમ હાર્વે. એમને ઈસવીસન 1578થી 1657 સુધી દરમિયાન રુધિરનું પરિવહન શોધ્યું, એટલે કે જે શરીરમાં આપણું રુધિર પરિવહન કરે છે તેના વિશે શોધે છે. તે સમય દરમિયાન એવું માનવામાં આવતું હતું કે રુધિર વાહિનીઓમાં તરંગ રૂપે વહે છે. જે રુધિર છે એ આપણા શરીરમાં રુધિર વાહિનીઓમાં તરંગ રૂપે વહન કરે છે. તેના મતે માટે હાર્વેનો ઉપવાસ કરવામાં આવ્યો અને પરિભ્રમણ કરનાર કહેવામાં આવ્યો. એટલે જે વિલિયમ્સ હાર્વે છે એને આપણે પરિભ્રમણ કરનાર તરીકે ઓળખવામાં આવ્યો. તેણે પોતાના ઘણા દર્દીઓ ગુમાવ્યા. એને શું કર્યું હતું? તે સમય દરમિયાન ઘણા દર્દીઓને ગુમાવ્યા હતા, પરંતુ તેના મૃત્યુ પહેલા હાર્વેના પરિભ્રમણના વિચારને સામાન્યપણે જૈવિક સત્ય તરીકે સ્વીકારવામાં આવ્યો. એટલે કે હાર્વેનું મૃત્યુ થાય એ પહેલાં એમને જૈવિક સત્ય તરીકે એનો સ્વીકાર કરવામાં આવ્યા હતા. આથી આવા પ્રાણીઓને રુધિર જેવા પરિવહન પ્રવાહીની જરૂરિયાત નથી. ચાલો હવે આપણે કાર્બન ડાયોક્સાઇડ સિવાયના ઉત્સર્ગ દ્રવ્યો કેવી રીતે ઉત્સર્જન પામે છે તે જોઈએ. હવે છે 11.2 પ્રાણીઓમાં ઉત્સર્જન. યાદ કરો, ઉશ્વાસ દરમિયાન ફેફસો દ્વારા કેવી રીતે કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્ગ દ્રવ્ય તરીકે નિકાલ પામે છે? હવે આપણે શ્વાસમાં શું લઈએ છીએ? તો ઓક્સિજન. અને ઉત્સર્જક તરીકે એટલે કે બહાર શ્વાસ નીકળીએ છીએ ત્યારે કયો વાયુ બહાર નીકળે છે? તો કાર્બન ડાયોક્સાઇડ. એ પણ યાદ કરો કે અપાચિત ખોરાક કેવી રીતે નિકાલ પામે છે. ચાલો હવે આપણે બીજા ઉત્સર્ગ દ્રવ્યો શરીરમાંથી કેવી રીતે નિકાલ પામે છે તે જોઈએ. તમને આશ્ચર્ય થશે કે આ બિનજરૂરી દ્રવ્યો ક્યાંથી આવે છે. તમને આશ્ચર્ય એટલે કે નવાઈ લાગતી છે કે શરીરમાં બીજા બિનજરૂરી એટલે કે નકામી દ્રવ્યો ક્યાંથી આવતા હશે? તો જ્યારે આપણે કોષો કાર્ય કરે છે ત્યારે કેટલાક નકામા પદાર્થો મુક્ત થાય છે. એટલે કે આપણા શરીરમાં જે કોષો કાર્ય કરે છે ત્યારે અમુક નકામા જે પદાર્થો છે
તે ઉત્પન્ન થતા હોય છે, તે ઝેરી હોય છે અને તેથી તે શરીરમાંથી નિકાલ થવા ખૂબ જ જરૂરી છે. હવે નક્કામાં પદાર્થો છે એ આપણને ઉપયોગી થતા નથી, તો એ ઝેરી છે, તો એ ઝેરીને બહાર નિકાલ કરવો જરૂરી છે. કોષો દ્વારા જે નકામા પદાર્થો ઉત્પન્ન થાય છે તેનો શરીરમાંથી નિકાલ થવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે. હવે જે કોષો દ્વારા જે નકામો પદાર્થો ઉત્પન્ન થાય છે એને જરૂરી કોષો જે જરૂરી છે એ કોષો ઉપયોગમાં લે છે અને નકામા છે તે એ નિકાલ કરવાની જે ક્રિયા થાય છે એને ઉત્સર્જન કહે છે. ઉત્સર્જન પ્રક્રિયા સાથે સંકળાયેલ વિવિધ ભાગો મળીને ઉત્સર્જન તંત્રની રચના કરે છે. હવે ઉત્સર્જનની પ્રક્રિયા સાથે જે સંકળાયેલા છે બધા વિવિધ ભાગો એ ઉત્સર્જન તંત્રોની રચના કરે છે. હવે જોઈએ કે મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર. રુધિરમાં રહેલા નકામા પદાર્થોનો શરીરમાંથી નિકાલ થવો જોઈએ. હવે જે આપણા રુધિરમાં રહેલા જે નકામા બધા પદાર્થો છે એનો શરીરમાંથી નિકાલ કરવો જરૂરી છે. એ કેવી રીતે શક્ય બને? અહીં રુધિરના ગારણની પ્રક્રિયા જરૂરી છે. હવે જે રુધિર છે એનું ગારણ કરવું એની પ્રક્રિયા પણ ખૂબ જરૂરી છે. મૂત્રપિંડની રુધિર કેશિકાઓ દ્વારા આ કાર્ય થાય છે. હવે આપણે જે શરીરમાં મૂત્રપિંડ આવેલું છે એની રુધિર કેશિકાઓ દ્વારા આ કાર્ય થતું હોય છે. જ્યારે રુધિર બે મૂત્રપિંડ સુધી પહોંચે છે ત્યારે તેમાં ઉપયોગી અને નુકસાનકારક બંને પ્રકારના પદાર્થો જોવા મળે છે. હવે બે મૂત્રપિંડો સુધી જે આ ક્રિયા થાય છે ત્યારે ઉપયોગી અને નુકસાનકારક એટલે કે બિનઉપયોગી એ બંને પ્રકારના આપણા પદાર્થો જોવા મળે છે. ઉપયોગી પદાર્થોનું રુધિરમાં ફરીથી શોષણ થાય છે. હવે જે ઉપયોગી પદાર્થો છે એનું ફરીથી આપણા રુધિરમાં એનું શોષણ થાય છે. પાણીમાં દ્રાવ્ય નકામો કચરો મૂત્ર સ્વરૂપે નિકાલ પામે છે. હવે જે પાણીમાં જે દ્રાવ્ય નકામો કચરો છે એ આપણે મૂત્ર દ્વારા એનો નિકાલ સ્વરૂપ થાય છે. મૂત્રપિંડમાંથી મૂત્રનળી જેવી મૂત્રવાહિની દ્વારા કપડા પર સફેદ ધબ્બા જોવા મળે છે. મોટાભાગે ધબ્બા બગલના ભાગમાં જોવા મળે છે. આ નિશાની પરસેવામાં રહેલા ક્ષારના છે. જ્યારે બગલમાં પરસેવો થાય છે ત્યારે જે સફેદ સફેદ ધાબા થાય છે એ ક્ષારનો નમૂના છે. જો ખારી નદીમાં પાણી વહે છે ત્યારે પાણી વહેવાનું બંધ થાય ત્યારે તેના કિનારાની આજુબાજુ જે સફેદ કિનારો બાજે છે પર થાય છે એ ખારસ બતાવે છે. એવી જ રીતે આપણને જ્યારે પરસેવો થાય છે અને એ સુકાઈ જશે કપડા ઉપર અને જે સફેદ ધબ્બા થાય છે એ ક્ષાર દર્શાવે છે. શું પરસેવો બીજા કોઈ કારણોસર થાય છે? આપણે જાણીએ છીએ કે માટલામાં રહેલું પાણી ઠંડુ હોય છે. માટલામાં રહેલા કાળામાંથી પાણીનું બાષ્પોત્સર્જન થવાના કારણે ઠંડક જોવા મળે છે. હવે આકૃતિ 11.6 છે જે બાજુમાં એ મનુષ્યમાં ઉત્સર્જન તંત્રની આકૃતિ આપેલી છે. તો પહેલું ઉપર છે એ મૂત્રપિંડ દર્શાવેલું છે. એની નીચે જે બે નળીઓ બતાવવામાં આવી છે એની વચ્ચે એ મૂત્રવાહિની છે. નીચે જે ગોળાકારમાં આપેલું છે લંબગોળાકાર એ મૂત્રાશય છે. એની નીચે એ ગારણ જો ભાગ દર્શાવે છે એ મૂત્ર ભાગ છે અને નીચે મૂત્રશીંદ્ર એમ આ આકૃતિ આપેલી છે. તે મૂત્રાશયમાં સંગ્રહ થાય છે અને મૂત્રમાર્ગથી મૂત્રશીંદ્ર દ્વારા બહાર નીકળે છે. મૂત્રપિંડ મૂત્રવાહિની મૂત્રાશયને મૂત્રમાર્ગ ઉત્સર્જન તંત્રની રચના કરે છે. હવે જે મૂત્રપિંડ છે મૂત્રવાહિનીઓ છે મૂત્રાશય છે અને જે મૂત્રભાગ એ બધા એ ઉત્સર્જન તંત્રની રચના કરે છે. એક પુખ્ત વ્યક્તિ આશરે 1 થી 1.8 લીટર જેટલું મૂત્ર 24 કલાકમાં નીકળે છે. એટલે પુખ્ત વયની જે વ્યક્તિ છે એ 1 લીટરથી કરીને 1.8 લીટર જેટલું એ 24 કલાકમાં એ પાણી બહાર કાઢે છે. તો મૂત્રમાં 95% પાણી 2.4% યુરિયા અને 2.4% બીજા નકામા દ્રવ્યો આવેલા હોય છે. આપણે બધાએ અનુભવ્યું છે કે ઉનાળામાં ગરમ દિવસોમાં આપણે પરસેવો થાય છે અને પરસેવામાં અનેક ક્ષાર હોય છે. તો ગુરજોએ જોયું છે કે ઉનાળામાં આપણા
આપણે જોઈએ એમ સફેદ કપડા ઉપર સફેદ ધબ્બા જોવા મળે છે, તો એક ક્ષારની નિશાની બતાવે છે. પહેલીને જાણવું છે કે બધા પ્રાણીઓ પણ મૂત્ર સર્જન કરે છે. તો પ્રાણીઓમાં નકામા રસાયણોથી શરીરમાંથી નીકળવાની પ્રક્રિયા પાણીની માત્રા પર અવલંબે છે. જળચર પ્રાણીઓ જેવા કે માછલીઓ કોષોનો કચરો એમોનિયા સ્વરૂપે ઉછરજે છે, જે સીધો જ પાણીમાં ઓગળી જાય છે. કેટલાક ગુચર એટલે કે જમીન નિવાસી પ્રાણીઓ જેવા કે પક્ષીઓ, ગરોળી કે સાપ, અર્ધધન સફેદ રંગના પદાર્થ યુરિક એસિડ એ ઉછરજે છે. મનુષ્યમાં મહદઅંશે ઉત્સર્જક દ્રવ્ય તરીકે યુરિયા જોવા મળે છે. જે ઉત્સર્જક દ્રવ્ય તરીકે આપણા શરીરમાં શું જોવા મળે છે, તે યુરિયા જોવા મળે છે. કેટલીકવાર મનુષ્યમાં મૂત્રપિંડ ચેપ કે ઈજાને કારણે કામ કરતા બંધ થાય છે. મૂત્રપિંડની નિષ્ફળતાને કારણે રુધિરમાં નકામો કચરો ભેગો થાય છે. જ્યાં સુધી આવા વ્યક્તિમાં રુધિરને સમયાંતરે કૃત્રિમ મૂત્રપિંડ દ્વારા ગાળવામાં આવે ત્યાં સુધી જીવિત રહી શકે છે. આ પદ્ધતિને ડાયાલિસિસ કહે છે. એટલે કે અમુક વ્યક્તિમાં જે કૃત્રિમ રીતે મૂત્રપિંડ દર્શાવવામાં આવે છે, એટલે કે એરિયા એ મૂત્રપિંડ દ્વારા એ ગાળવામાં આવે છે, એ કૃત્રિમ રીતે બનાવવામાં આવ્યું હશે. તો એ જ્યાં સુધી કૃત્રિમ જીવિત બનાવેલું છે ત્યાં સુધી તે જીવિત રહે છે, તેને એ પદ્ધતિને ડાયાલિસિસ કહેવામાં આવે છે. આવી જ રીતે જ્યારે આપણે પરસેવો થાય છે ત્યારે તે આપણા શરીરને ઠંડુ કરવામાં મદદરૂપ થાય છે. હવે વનસ્પતિઓમાં ઘટકોનું જે વહન છે એ આપણે અગાઉના વિડીયોમાં જોઈશું. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.